માધવપુર મહીસાગર જિલ્લાના બાલાસિનોરના ઓથવાડ ગામે કોરીના ખોદકામ દરમિયાન ડાયનાસોરના ઈંડા નીકળતા મામલતદાર તેમજ ફોરેસ્ટરના ખાતાના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી ઈંડાને રિપોર્ટ માટે મોકલી આપ્યા। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામે સ્થાનિકો દ્વારા ક્વોરીના ખોદકામ દરમિયાન ડાયનાસોરના ઈંડા નીકળ્યા હતા, જેને લઈને વાયુ વેગે વાત પ્રસરતા ગ્રામ પંચાયત સરપંચ તેમજ મામલતદાર અને જંગલ ખાતાના અધિકારીઓ સહિતના અધિકારીઓને ઘટના સ્થળે જઈને દોડી ગયા હતા। રોજ બાલાસિનોર તાલુકાના બોડોલી ગ્રામ પંચાયત વિસ્તારના બીડના મુવાડા એરિયામાં ડાયનાસોરના અવશેષો મળી આવેલા છે, તેની જાણ અમોને સાંજે થતા આજ રોજ અમે અત્યારે સ્થળની મુલાકાત લીધેલી છે। મુલાકાત દરમિયાન કરતા શક્યતા જણાઈ આવે છે। આ બાબતે અમે જીઓલોજીસ્ટ સાથે પણ અવશેષોની રિપોર્ટ મેળવી અને આગળની પ્રોસીજર ચાલુ કરશું। અન્ય જગ્યાએ પણ તપાસ કરી જઈશું, અન્ય જગ્યાએથી મળી આવે એવા છે મેડમ? અત્યારે તો હાલ આ જગ્યા છે અને બાજુમાં જ રેયોલી પાર્ક આવેલું છે, એના હિસાબે આસપાસનો એરિયા પણ હોઈ શકે, એના માટે પણ અમે સર્ચ કરાવીએ છીએ, જો હોય તો બધો એરિયા। ડાયનાસોરના ઈંડા કબજે કરીને વૈજ્ઞાનિક પાસે રિપોર્ટ કરાવવા માટે મોકલી આપવામાં આવ્યા હતા। અગાઉ પણ બાલાસિનોરના રૈયોલી વિસ્તારમાં પણ ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા, તેમજ 14 દેશના વૈજ્ઞાનિકો દ્વારા તેનું સંશોધન કરાયું હતું। જો કે વર્ષો પછી જમીનમાંથી ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા, જેથી આ વિસ્તારમાં ડાયનાસોરના વધુ અવશેષો મળી આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। એઓએ શ્રી મામલતદાર સાહેબનો સંપર્ક કરેલ, ત્યારબાદ મામલતદાર સાહેબના ફોનથી અમને મેસેજ મળતા અમે રાત્રે અહીંયા સ્થળ મુલાકાત કરેલ અને અહીંયા ઈંડા આકારનું જે ભાગ મળેલ છે તે અહીંયા સરપંચશ્રીને રાત્રે ખોદકામ તેમજ પાવતી લઈને તેમને સોંપવામાં આવેલ અને અત્યારે મામલતદાર સાહેબ રૂબરૂ આ સ્થળની તપાસ કરવામાં આવેલ છે અને મામલતદાર સાહેબના કહેવા મુજબ હવે પછી જીઓલોજીસ્ટને બોલાવી અને તેઓ દ્વારા આ એરિયાની તપાસ કરવામાં આવશે અને એ બાબતે આ ખરેખર એ એરિયા લાગુ પડે છે કે અવશેષો છે કે નહીં, ત્યારબાદ જ એની ખબર પડશે। ઇકબાલ શેખ, KTV ન્યૂઝ, ગુજરાતી, મહીસાગર, સાબરકાંઠા।